જોઈએ સમાચારો વિસ્તારથી. સમાચારો સુરતથી મળી રહ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પાલિકાની ટીમ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. તુળજા ભવાની મંદિરની બાજુમાં આવેલી ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું, જેમાં બાંધકામ તોડનાર કામદારો મંદિરમાં ચંપલ પહેરીને ચડતા સ્થાનિક લોકો વિફર્યા અને કામદારોને ભગાડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા તેજસ મોદી આપી રહ્યા છે. તેજસ, હુમલાની ઘટના સામે આવી છે, બાંધકામ જ્યારે તોડવામાં આવી રહ્યું હતું ગેરકાયદે ત્યારે આ ઘટના સામે આવી. જાણવા માંગીએ છીએ આ કોઈ મામલો શું છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે સુરત મહાનગરપાલિકાની જે ડિમોલિશનની ટીમ છે તે ગઈ હતી. દરમિયાન એક મંદિર હતું, તુળજા ભવાની મંદિર, તેની બાજુમાં જ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જે કર્મચારીઓ હતા, જે ડિમોલિશન કરવા માટે આવ્યા હતા, તે પગરખા પહેરીને મંદિરની અંદર ગયા હતા અને ત્યાંથી છત પર ગયા હતા, જેના કારણે ધાર્મિક લાગણીની દુભાઈ હોય સ્થાનિક લોકોએ હોબારો કર્યો હતો અને જે પાલિકાના કર્મચારીઓ તેની સાથે રકઝક કરી હતી, હાથાફાઈ કરી હતી અને તેમને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા તુરંત જે પાલિકાના અધિકારીઓ છે તેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્યાં આગળ પહોંચી હતી. જે સ્થાનિક લોકો તેને સમજાવ્યા બાદ જે ડિમોશનની કામગીરી છે તે આગળ વધારવામાં આવી હતી. મહત્વની વાત છે કે જે પગરખા પહેરીને મંદિરમાં જે કર્મચારીઓ ગયા હતા તેના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાના કારણે સમગ્ર ઘટના બની હતી. હાલ શાંતિમય વાતાવરણમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જી તેજસ, જે રીતે હુમલાની ઘટના સામે આવી, સ્થાનિકોમાં રોષ હતો, સ્થાનિકોએ હુમલો કર્યો આ ટીમ પર, ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી? કર્મચારીઓની ભૂલ હોવાના કારણે પાલિકાએ પણ જે કર્મચારીઓ તેને સમજાવ્યા હતા અને બીજી વખત આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન રાખવાની તાકીદ કરી હતી. મહત્વની વાત છે કે મંદિરની બરાબર બાજુમાં જ ડિમોશન ચાલી રહ્યું હતું, એટલે જે કર્મચારીઓ છે તે પગરખા પહેરીને ભૂચંબલ પહેરીને જ મંદિરમાં પ્રવેશ કર્યા હતા. મંદિરના જે ભાગ છે, પરિસર છે, તેમાં પ્રવેશ કર્યો હતો અને તેના જ કારણે જે સ્થાનિક લોકો છે તેમની લાગણી દુભાઈ હતી. હાલ સ્થાનિક લોકોને સમજાવી લેવામાં આવ્યા છે અને જે પોલીસ છે તેને પણ તૈનાત કરવામાં આવી છે કે બીજી વખત આ પ્રકારની ઘટના ન બને. જી બિલકુલ તેજસ, આભાર. તો સુરતના ભેસ્તાનમાં ઘટના સામે આવી, જેમાં મંદિરમાં પગરખા પહેરીને ગઈ ટીમ અને તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.